નમસ્કાર દર્શક મિત્રો, લોકફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. વડિયામાં 29 વર્ષની યુવતીને 45 વર્ષનો આધેડ ઉપાડી જતા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મા દશામાનું વ્રત ભાવપૂર્ણ સંપન્ન. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધાંગધ્રા શહેરમાં પ્રથમ વખત ઘર આંગણે 12 જ્યોતિર્લિંગના દર્શન. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. સ્વામિનારાયણ ભગવાનને ખુદ જ્યાં પૂજા અર્ચના કરી છે એવા 353 વર્ષ જૂના ઉપલેટાની મોજ નદીના કાંઠે આવેલા ઐતિહાસિક સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોની ભીડ જામે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદીના કાંઠે આવેલા અને 353 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિર પ્રત્યે ભાવિકો અનેરી શ્રદ્ધા ધરાવે છે. અહીં ભાવિકોની માનેલી તમામ માનતા સફળ થાય છે. ઈસવીસન 1964માં મહારાજા જામશ્રી સતોજીના કાર્યકાળ દરમિયાન આ મંદિર બંધાયેલું છે. સ્વામિનારાયણ ભગવાન તથા જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદજી, ભાખના બ્રહ્મલીન સંત શ્રી મુનિબાપુ, બ્રહ્મચારી બાપુ સહિતના પૂજનીય સંતોએ આ મહાદેવ મંદિરની પૂજા કરી છે. ઉપલેટા શહેર સ્વામિનારાયણ ભગવાનનું પ્રસાદીનું ગામ હોય. ભગવાન સ્વામિનારાયણ ઘણો સમય આ શહેરમાં રોકાયા હતા. ઉપલેટાના સોમનાથ મંદિર પાસે આજે પણ તેમના પવિત્ર ચરણાંદવિંદ હયાત છે. તેમની પણ રેગ્યુલર પૂજા કરવામાં આવે છે. મારું નામ અનિલ ગિરે, અપારનાથી. સોમનાથ મહાદેવ મંદિરના મહંત ઉપલેટા. આ મંદિર 353 વર્ષ પુરાતન છે. આ મંદિરના અમે પેઢી દર પેઢી પૂજારી છીએ. અમારી 7 પેઢી ત્યાં અમે અહીં પૂજા કરીએ છીએ. મારા જાણવા મુજબ આ મંદિરે પૂજ્ય શંકરાચાર્ય મહારાજ, પૂજ્ય મુનિબાપુ, પૂજ્ય બ્રહ્મચારી બાપુ તથા 250 વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ અહીં પૂજા કરી ગયેલ છે. હાલમાં પણ જ્યારે જ્યારે ભક્તજનો ટૂરમાં નીકળે છે ત્યારે સ્વામીજીના એક તીર્થસ્થાન તરીકે અહીંની ખાસ મુલાકાત અને ભગવાનના દર્શન કરે છે. રિપોર્ટ દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. વડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મિતુલભાઈ ગણાત્રાએ પોતાના જન્મદિવસની કંઈક અલગ જ રીતે ઉજવણી કરી. વડિયા રઘુવંશી યુવક અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મિતુલભાઈ ગણાત્રાએ પોતાના જન્મદિવસની કંઈક અનોખી રીતે ઉજવણી કરી. મિતુલભાઈનો આજે જન્મદિવસ હોય અને તેઓને એવી પ્રેરણા થઈ કે લોકો અનેક પ્રકારે પોતાના જન્મદિવસની ઉજવણી કરી અનેક રૂપિયાનો વેડફાટ કરે છે, તો હું રક્તદાન કેમ્પનું અનોખું આયોજન કરી મારા જન્મદિવસની અલગ રીતે અને અનોખી રીતે ઉજવણી કેમ ન કરું. મિતુલભાઈ સહિત પૂરો ગણાત્રા પરિવાર તેમજ વડિયા વેપારી મંડળ સવારથી લોકોને ઉત્સાહથી આવકારી રહ્યા છે. રક્તદાન કરાવી લોકોનો આભાર માની રહ્યા છે. આ તકે વડિયા વિસ્તારના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ તેમજ અમરેલીના નારણભાઈ કાછડિયાએ સંસદ સભ્ય મિતુલભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા વડિયા લોહાણા મહાજન લલિતભાઈ ગણાત્રા તેમજ પંચાયત ટીમે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ. આજે તમારા જન્મદિવસે રક્તદાન કેમ્પ કરવાનું જે મન થયું એનું કોઈ કારણ? બસ, આપણે પહેલેથી જ સમાજ સેવાને સાથે સંકળાયેલા છીએ અને આજે મારો જન્મદિવસ નજીક આવતો હતો એટલા માટે આપણે કેમ્પ કરવાનું વિચાર્યું હતું અને અમરેલીથી પધારેલા આપણા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, અમારા લોકલાડીલા નેતા બાવકુભાઈ ઉંધાળ અને મારા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મંડળના તમામ મિત્રોનો મને સાથ સહકાર પહેલેથી મળે છે ને એમની હૂંફ મળવાથી આપણે આ આયોજન કરેલું હતું. અને રક્તદાન તો મારા દાદા સ્વર્ગવાસ જાદવજીભાઈ જીવનભાઈ ગણાત્રા એ ઘણાઓ કેમ્પ કરેલા છે એટલે ત્યારથી મને આ પ્રેરણા છે કે રક્તદાન કોઈ પણ એક વ્યક્તિનું રક્ત છે
એ કોઈપણ માણસની જિંદગી બચાવી શકે છે, એટલા માટે આપણે આ રક્તદાનનું આયોજન મારા જન્મદિવસ નિમિત્તે રાખેલ છે. સૌ પ્રથમ તો આજે જેને રક્તદાનની શિબિર યોજી છે, જેમના જન્મદિવસે ચેમ્બર ઓફ કોમર્સ ઓડિયાના પ્રમુખ શ્રી જે છે મિત્રભાઈ ગણાત્રા, પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન. કેમકે આ કન્સેપ્ટ છે ને કે સરસ તમારા જીવનના પ્રસંગોને યાદગાર બનાવવાનો, એ આવા સરસ જન્મદિવસે રક્તદાન કરીને જે એમને યોજ્યું છે, બરાબર છે, એ બહુ સરસ ધન્યવાદને પાત્ર છે. પહેલાં તો મિતુલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. પછી હું આગળ કહું તો રક્તદાન એક એવી વસ્તુ છે કે જેનો કોઈ વિકલ્પ નથી. દેર ઇઝ નો ચોઇસ ફોર બ્લડ. કેમકે બ્લડ કંઈ સિન્થેટિક બલ્બ નથી બનતા કે ચાલો ફેક્ટરીમાં બલ્બ બનાવી દીધા અને બ્લડ ચડાવી દીધું, બરાબર છે. એ તો હ્યુમન રક્તમાંથી કુદરતે બનાવેલી જ પ્રક્રિયા છે અને એમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. તો દરેક વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ. રક્તદાન માટે તો તમને ખ્યાલ છે કે પોઝિટિવ નેગેટિવ RH ફેક્ટર હોય છે, માઇનસ પ્લસ, બરાબર છે. કેટલાક રેર કેસીસના હોય છે, જે નેગેટિવ ટાઈપના ગ્રુપ હોય છે એ સાહેબોને ખ્યાલ જ છે, એ તો બહુ જ અલભ્ય હોય છે, જલ્દી ઇઝીલી આપણને અવેલેબલ નથી થતા. પણ એનીવે કોઈપણ સ્વસ્થ વ્યક્તિ કે જે પુખ્તતા પ્રાપ્ત કરી છે, શૂકેલું છે, એને રક્તદાન કરવું જોઈએ. રક્તદાન કર્યા પછી તરત તમારા શરીરમાં 24 કલાકમાં નવું બ્લડ બની જાય છે. રાજુ કારિયા, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. માં દશામાનું વ્રત ભાવપૂર્ણ રીતે સંપન્ન. માં દશામાની પ્રતિમાને ઠેર ઠેર વિસર્જન કરવામાં આવ્યું. છેલ્લા 10 દિવસથી માં દશામાના વ્રત ચાલી રહ્યા હતા. આ વ્રતમાં અનેક ગૃહિણીઓએ ઘરે માં દશામાની મૂર્તિની સ્થાપના કરી તેની 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી હતી. એવી માન્યતા છે કે માં દશામાની સ્થાપના કરી તેનું વ્રત કરવાથી ઘરમાંથી દુઃખ દૂર થાય છે અને તેમજ સુખ શાંતિની સ્થાપના થાય છે. 10 દિવસના આ વ્રત બાદ ગૃહિણીઓ દ્વારા વાંચતે ગાજતે ભક્તિભાવથી માં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. રાજકોટ સ્થિત આજી ડેમે મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ભાવપૂર્ણ માં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ RG સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધ્રાંગધ્રા શહેરમાં પ્રથમ વખત ઘર આંગણે 12 જ્યોતિર્લિંગનું દર્શન. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મા કુમારી દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં પ્રથમ વખત ઘર આંગણે 12 જ્યોતિર્લિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષાબેનના ઘર આંગણે આ 12 જ્યોતિર્લિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે દર્શન માટે ગૌરક્ષા દળ ટીમના સભ્યો અનોપસિંહ દિનેશભાઈ તેમજ હિતેશભાઈ શ્રવણ પધાર્યા હતા, તેમજ દિનેશભાઈ વ્યાસને આરતી ઉતારવાનો લહાવો મળ્યો હતો. આ પ્રસંગે હર્ષાબેન દ્વારા નવયુવાનોને વ્યસન મુક્તિ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું. વિશ્વની અંદર ઊંચામાં ઊંચા પરમાત્મા શું છે, તો ભક્તોની ખૂબ જ ભાવના હોય છે કે ભગવાનના દર્શન કરીશું, પરંતુ અહીંયા એ ભાવના છે કે દર્શનની સાથે સાથે બધાને આધ્યાત્મિક જ્ઞાન મળી શકે, એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કે જે શિવના ઉપર ફૂલ ચડાવતા હોઈએ છીએ, બીલી ચડાવતા હોઈએ છીએ, દૂધ ચડાવતા હોઈએ છીએ, તો પરંપરાગત આ રસમ તો કરતા જ હોઈએ છીએ, પરંતુ તેની સાથે સાથે 3 બીલીપત્ર એટલે મન, બુદ્ધિ અને સંસ્કારથી ભગવાનના ઉપર અર્પણ થાય. 5 બીલીપત્ર એટલે આપણી અંદર રહેલા 5 વિકારો છે તે ભગવાનની ઉપર અર્પણ કરવા, તન અને મનની શુદ્ધિ થાય, અને તન અને મનની શુદ્ધિ હશે, આત્મા પવિત્ર હશે, તો જ એ પરમાત્માના સાચા અર્થની અંદર દર્શન થઈ શકે. તો લોકોને બે શબ્દ શું કહેવા માંગો, જ્ઞાન વિશે, જ્ઞાન આપવા બાબતમાં આપ શું કહેવા માંગો? એકની વાત કહેવાની ઈચ્છા છે કે અત્યારે કેટલા વર્ષો સુધી માણસો ભક્તિ કરી, ભક્તિ વધી, છતાંય દુઃખ પણ વધ્યું છે. અહીંયા પરમાત્મા આપણે ભક્તિ તો આપણે કરીએ છીએ, પણ આપણે અર્થ સહિત અગર આપણે ભક્તિ કરીશું, સાચો રાસ્તો પકડીશું, તો આપણે એનો ફળ જે પ્રાપ્તિ મળવી જોઈએ, આ પ્રાપ્તિ આપણને મળી જશે. અને ખરેખર અહીંયા જેટલા પણ આવે છે, અનુભવ કરે છે કે જે પણ આપણે જ્ઞાન આપી રહ્યા છીએ, તો એક ખરેખર પરમ શક્તિનો જ્ઞાન છે, જેનાથી જીવનમાં આપણે પરિવર્તન લાવી શકીએ. કેમકે સ્થૂળ રીતે આપણે કરતા હોઈએ, એટલે અર્થ ખબર નથી, એટલે આપણે જેટલી પ્રાપ્તિ હોવી જોઈએ એટલી મળતી. રિપોર્ટ દિનેશ વ્યાસ, લોક ફરિયાદ ન્યૂઝ, ધ્રાંગધ્રા.
દામનગરમાં દરેક ધર્મ સંપ્રદાયમાં એકતાના અદ્ભુત દર્શન કરાવતી પાલખી યાત્રામાં 10,000થી વધુ ભાવિકો ઉમટ્યા. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં દરેક ધર્મ સંપ્રદાયમાં એકતાના અદ્ભુત દર્શન કરાવતી પાલખી યાત્રામાં 10,000 કરતા વધુ ભાવિકોની ભીડ ઉમટી હતી. દર્શનીય નજારો રચતી આ પાલખી બપોરે 8 વાગ્યે વૈજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ સરદાર ચોક મોટા પીરની દરગાહે ચાદર ચડાવી બાલકૃષ્ણ હવેલીએ શ્રીકૃષ્ણ મેળાપ કરી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ પાલખી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવિકો માટે કુંભનાથ સેવક સમુદાય દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલખી યાત્રાઓ માટે ઠેર ઠેર ચા સરબત તેમજ અલ્પાહાર માટે સેવારત સંગઠનો દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા. કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી આ પાલખીના રૂટ પર આવતા હિન્દુ મુસ્લિમ ધર્મ સંસ્થાનો ચાદર ફૂલહાર લાડનસા પીરની દરગાહ પર ચાદર રામજી મંદિર રોકડિયા હનુમાન મંદિર ખોડિયાર મંદિર સહિતના ધર્મ સ્થાનો પર ભાવાત્મક દ્રશ્યો ગદગદિત ભાવિકો સાથે પાલખી યાત્રા નીકળી હતી. રિપોર્ટ નટવરલાલ સાથે અશોક મણવર. વડિયા ખાતે 29 વર્ષની યુવતીને 45 વર્ષનો આધેડ ઉપાડી જતા વડિયા રઘુવંશી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. 6 યુવતીઓને ભગાડી જવાના કેસમાં રાજકોટ જેલમાં સજા કાપતો આરોપી ધવલ ત્રિવેદી પેરોલ પર છૂટી ચોટીલાના રઘુવંશી સમાજના 19 વર્ષની યુવતીને ભગાડી જતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આવેદન પત્ર આપ્યું છે. ચોટીલા 45 વર્ષના એક શિક્ષકે આ 5મી 6ઠી વાર આવું કૃત્ય કર્યું છે અને આ 18-20 વર્ષની છોકરીને લઈ જઈને અને એની ઉપર કડકના કડક કાર્યવાહી કરવામાં આવે એવું મામલતદાર સાહેબને અમે આવેદન આપ્યું છે. અને વડિયા રઘુવંશી સમાજ પણ એવું કહે છે કે ટૂંકમાં આવું આ શિક્ષક જેલમાંથી પેરોલ ઉપર છૂટી અને એના ગામમાં આવ્યા અને આ 6ઠી વાર આવું કૃત્ય કર્યું એણે. એટલે વડિયા મામલતદાર સાહેબને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું છે અને કડકમાં કડક કાર્યવાહી કરે એવું અમે રઘુવંશી સમાજ ઈચ્છીએ છીએ. રિપોર્ટ રાજો કારિયા, લોક ફરિયાદ ન્યૂઝ, વડિયા. નમસ્કાર.